नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपद विद्यालय में आपनु स्वागत छे। आज आपणे धोरण 4 विषय चित्रकला बराबर आगळ जोशुं। तो आगळ आपणे शुं कर्युं हतुं, तो के करेणनी डाळीवाळुं चित्र करेलुं हतुं, बराबर पेज नंबर 32 उपर। तो आज आपणे पेज नंबर 33 उपर आगळनुं चित्र करशुं, बराबर। तो बधा पोतपोतानी चित्रकला काढो अने तेमां पेज नंबर 33 खोलो। चाल, खोलाई गयुं बधाने, बराबर। तो शुं छे, तो के प्रकृति चित्र छे, बराबर। प्रकृति एटले नेचर, आगळ पण ई जतुं प्रकृति चित्र, पण करेणनी डाळी हती। अहींया शुं छे, तो के नारंगी अने ना मोसंबी, नारंगी नहीं सॉरी मोसंबी अने सफरजनना प्रकृति चित्रों बनावेला छे, बराबर। तो आपणे अहींया सौथी पहेला मोसंबी दोरवानी छे। तो मोसंबी तमने देखाय छे के गोळ छे, बराबर। तो आपणे पहेला गोळ करवा माटे शेनी जरूर पड़शे, तो के परिकरनी। तो बधाए परिकर, बधा पासे परिकर छे, बराबर। सौथी पहेला तो जेने ચિત્રકળામાં ચિત્ર દોરાઈ ગયું છે તેને રફબુકમાં દોરવાનું છે, અને જેને ચિત્રકળામાં બાકી છે તેને આમાંથી જોઈ જોઈને ચિત્રકળામાં દોરવાનું છે। તો સૌથી પહેલાં આપણે મોસંબી કરશું। તો મોસંબી શેના વડે કરશું, તો કે પરિકરથી। તો સૌથી પહેલાં મોસંબી આપણે કરશું, બરાબર। થોડી નાની કરવાની એટલે નીચે સફરજન પણ સમાઈ જાય, બરાબર। જેને જેને એક જ દોરેલું છે એને કાંઈ વાંધો નહીં, બરાબર। તેને રફબુકમાં દોરવાનું છે, રફબુકમાં પ્રયત્ન કરવાનો છે। સમજાઈ ગયું બધાને? તો સૌથી પહેલાં આપણે ગોળ કરશું, બરાબર। તો અહીંયા વચ્ચે પહેલાં રાખવાનું અને આવી રીતે ગોળ આછું આછું કરવાનું। એક જ જગ્યાએ તમારું પરિકર રહેવું જોઈએ એટલે ગોળ સરખું થાય, બરાબર। થઈ ગયું, હવે આ બરાબર થઈ ગયું એટલે માથે ઘૂંટી નાખવાનું ઉપરની લાઈન, પછી થોડીક આપણે ઘાટી કરી શકીએ, બરાબર। સૌથી પહેલાં આપણે કોઈ પણ ચિત્ર દોરીએ તો આપણે આછું દોરવાનું ને પછી ઘાટું કરવાનું, બરાબર। થઈ ગયું પછી તો મોસંબીમાં વચ્ચે ગોળ રાઉન્ડ જેવું છે, તો તે તો આપણે હાથેથી પણ કરી શકીએ છીએ, બરાબર। તો અહીંયા છે તો આમ આવી રીતે અહીંથી આમ ગોળ થઈ ગયું। તો પછી હવે એના ઉપર કલર પૂરવાનો છે આપણે, સમજાઈ ગયું? તો કયો કલર છે? તો મોસંબીમાં પીળો કલર છે, તો આપણે પહેલાં પીળો કલર પૂરશું મોસંબીમાં, બરાબર। પીળો કલર તમે મીણિયા કે પેન્સિલ પૂરી શકો છો, સ્કેચ પેન પૂરવાના નથી, સ્કેચ પેન પૂરશો તો પાછળ બુકમાં છપાઈ જાય એ સારું ન લાગે, બરાબર। એટલે મીણિયા કે પેન્સિલ જ પૂરવાના છે, સમજાઈ ગયું બધાને? પૂરો, ચાલો પહેલાં આઉટલાઈન બાજુ પૂરી નાખવાનું, આખી આઉટલાઈન પહેલાં કરી નાખાય, એટલે જે આપણી આઉટલાઈન હોય પેન્સિલથી કરેલી એની બારે કલર નીકળે નહીં, બરાબર। એટલે સૌથી પહેલાં આઉટલાઈન કરી લેવાય અને પછી વચ્ચે કલર પૂરાય। આની પહેલાં પણ મેં તમને ચિત્રમાં કીધું જ હતું, એક જ બાજુથી ચિત્રમાં આપણે કલર પૂરવાનો હંમેશા ચાલુ કરાય તો ચિત્રમાં કલર સારો પૂરાય, બરાબર। આવી રીતે તમે આખામાં કલર પૂરી શકો છો। સ્કેચ પેન કલર કોઈએ પૂરવાના નથી, બરાબર।
કલર પુરાઈ ગયો, આખામાં કલર પૂરી નાખવાનો, પુરાઈ ગયો કલર. હવે આપણે શું કરવાનું છે તો કે આઉટલાઇન કરવાની છે બ્લેક કલરથી, બરાબર. તો આપણે કાળા કલરથી આઉટલાઇન કરી લેશું. ગોળની ફરતે આઉટલાઇન, લાઈન આડાવડી ન થાય તે રીતે આઉટલાઇન કરવાની. બરાબર થઈ ગઈ. પછી અહીંયા પણ આઉટલાઇન આવશે. અહીંયા બાજુમાં ચિત્ર જુઓ, તેમાં થોડું થોડું અહીંયા છે બ્લેક, તો આપણે કરી નાખશું. બરાબર થઈ ગયું એના જેવું ચિત્ર. પછી શું છે તો કે નીચે સફરજન છે, તો હવે સફરજન દોરવાનું છે. તો સફરજનમાં આપણે પરિકરની જરૂર પડશે નહીં, બરાબર. સફરજન આપણે હાથેથી જ દોરવાનું છે. તો સૌથી પહેલાં સફરજનમાં જુઓ, અહીંયાથી આ લીટી છે તો પહેલાં એ લીટી કરી નાખવાની છે. આવી રીતે આછું આછું કરવાનું, સૌથી પહેલાં આપણે દોરીએ ત્યારે આછું આછું કરવાનું છે, બરાબર. હવે આ મારે આછી લાઈન થઈ ગઈ. પછી અહીંયાથી આમ અને અહીંયાથી આને આમ જોડી દેવાનું છે. પછી સફરજનમાં જુઓ, નીચે ડબલ્યુ જેવી રીતના છે તો એને આમ કરીને આમ જોડી દેવાનું, બરાબર. હવે અહીંયાથી બરાબર ન લાગે ને તો આપણે પૂસીને પછી કરી શકીએ છીએ, બરાબર. આછું આછું આપણને એમ લાગે કે હા હવે બરાબર દોરાઈ ગયું છે એટલે પછી કરી નાખવાની ઘાટી લાઈન, અહીંયા પણ આછી આછી રીતે. પછી સફરજનની ડાળી, બરાબર થઈ ગયું. હવે જો આ બરાબર નથી લાગતું, એને વધારે ક્રોસમાં છે, બરાબર. એટલે આપણે ક્રોસમાં કરશું. તો પહેલાં અહીંયાથી આમ લેવાનું, પછી આમ અને આવી રીતે, બરાબર. પછી આને આમ છોડી દેવાનું અને એના વચ્ચે લાઈન છે નહીં તો એ પૂસી નાખવાનું છે. પછી સફરજનને ઘાટું કરી નાખવાનું. બરાબર થઈ ગયું સફરજન. સમજાણું આવી રીતે કરવાનું છે. થઈ ગયું ઘાટું. પછી જે આછી લાઈન હોય તે પૂસી નાખવાની. હવે સફરજનમાં કલર પૂરવાનો છે. તો સફરજનમાં કયો કલર છે તો કે લાલ કલર છે. તો લાલ પૂરશું આપણે આછો આછો. સૌથી પહેલા આઉટલાઇનની વચ્ચે, બરાબર. આઉટલાઇન પછી પેન્સિલથી આ ખૂણા બે આને અડેલા છે, બરાબર. અડાડી દેવાના છે. પછી આખામાં રેડ કલર કરી નાખવાનો છે. થઈ ગયું રેડ, બરાબર. હજી થોડું આપણે ઘાટું કરવું છે. તો મરૂન કલરના તમે શેડ પાડી શકો છો, બરાબર. સમજાઈ ગયું.
થઈ ગયું સફરજન. હવે સફરજનની આ ડાળી છે, ડાળીમાં કયો કલર આવશે? તો કે લીલો કલર. બરાબર, તો લીલો કલર પૂરી નાખીએ. ચાલો પછી આઉટલાઈન કરી નાખવાની મોસંબીમાં કરી એવી રીતે. તો આવી રીતે પછી બરાબર છે, એને બુકમાં દોરાઈ ગયું છે, તેને રફ બુકમાં દોરવાનું છે. થઈ ગયું આપણા મોસંબી અને સફરજન. બરાબર, તમે આ બે દોરી શકો છો. બરાબર, જેને બુકમાં દોરાઈ ગયું છે તેને રફ બુકમાં દોરવાનું છે. સમજાઈ ગયું? તો પેજ નંબર 33 ઉપર આજે આપણે શું કર્યું? તો કે મોસંબી અને સફરજનનું ચિત્ર દોર્યું. બરાબર, હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, અસ્તુ, જય હિન્દ.